પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાંચમા સોમવાર રેફરલ બચાવો ઝુંબેશ ચાલુ રખાઈ હતી. પાટણ જિલ્લાની રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના કોંગ્રેસના નગરપાલિકાના ઉપપ્રમુખ લાલ એસ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે પાંચમા સોમવારે પણ સહી ઝુંબેશ યોજી સૂત્રચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકાના પ્રમુખ કમુબેન ઠાકોર, કનુભાઈ ઠક્કર, ધીરુભાઈ ઠક્કર સહિત કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાધનપુર રેફરલ હોસ્પિટલની અંદર ડોક્ટરો નથી, પૂરતો સ્ટાફ નથી, જેના કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્દીઓ આવે છે. પરંતુ દર્દીઓ અહીંયા આવ્યા પછી અંદર ગયા પછી ખબર પડે બાળકોનો ડૉક્ટર નથી, ઓર્થોપેડિક ડૉક્ટર નથી, ગાયનેક ડૉક્ટર નથી. એના કારણે દર્દીઓને આવ્યા પછી અહીંયા ધક્કો પડે છે. આટલી મોટી રેફરલ હોસ્પિટલ હોય તો એમાં તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ મળતી હોવી જોઈએ. આરોગ્ય અને શિક્ષણ એવી બાબત છે કે સરકાર આપવા માટે બંધાયેલી છે, તેમ છતાં આ તાયફાઓમાં રચનારી સરકાર જે ટીવી અને મીડિયામાં એવું કહે છે કે અમે સંવેદનશીલ સરકાર છીએ, પ્રજાની ચિંતા કરવાવાળી સરકાર છે, જેને જોવું હોય એ રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં આવીને જુએ કે આવડી મોટી હોસ્પિટલ છે અને સરકારને જે 10 ડૉક્ટરો મૂકવાના છે એ પણ મૂકી શકતી નથી. એટલે માત્ર ગપ્પા મારવાવાળી આ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા ડૉક્ટરો મૂકો, સ્ટાફ મૂકો અને રાધનપુરની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડો. એના ભાગરૂપે આ હોસ્પિટલમાં સ્ટાફ અને ડૉક્ટરોની ભરતી થાય એના ભાગરૂપે અમે આંદોલન ચલાવીએ છીએ. આજે પાંચમો સોમવાર છે, દર સોમવારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો સહયોગ કરી અને ડૉક્ટરો અને સ્ટાફ મુકાય એની અમારી સાથે સાથે રાધનપુરની જનતા પણ માગણી કરે છે. એટલે આ સરકારને અમારી વિનંતી છે કે તમે ખૂબ ઝડપથી રેફરલ હોસ્પિટલની અંદર પૂરતા ડૉક્ટરો મૂકો, પૂરતો સ્ટાફ મૂકો અને રાધનપુરની જનતાને ન્યાય આપો. જ્યાં સુધી સરકાર આ વ્યાજબી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે દર સોમવારે અહીંયા આવી અને આંદોલન કરવાના છીએ.